દેશમાં અવનવર અનાજ સગે વગે કરવાના કિસ્સાઓ સતત સામે આવતા રહે છે ત્યારે ગરીબોના અનાજનો કાળો બજાર પણ થાય છે ગરીબ લોકોના અનાજ અન્ય જગ્યાઓ પર સગે વગે કરી દેવાય છે કાળા બજારીઓ ગરીબોનું સસ્તું અનાજ બહાર વેચે છે શહેરમાં અવનવર અનાજના કૌભાંડો સામે આવતા જ કરે છે ત્યારે ફરીથી એક વખત આવો જ એક કૌભાંડ સામે આવ્યું છે સુરતમાં અનાજ સગે વગે કરવાનો કાળો કારોબાર ઝડપી પાડવામાં આવ્યો છે સુરત શહેરમાં કાપોદરા વિસ્તારમાંથી ગરીબોનું અનાજ સગે બગે કરનારા કાળા બજારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર સસ્તા અનાજની દુકાનદાર ગરીબોનું અનાજ બહાર જ સગે બગે કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે સુરત શહેરના પૂના પુરવઠા ઝોનની દુકાન નંબર B1ના દુકાનદાર અનાજ બહાર સગે બગે કરતા હોવાનું સામે આવ્યું છે આ ઘટના દરમિયાન હીરા દલાલ કાલુરામ શાહ નામના દુકાનદારનો અનાજનો ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો છે સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર આ ઇસમ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે જોકે આ બાબતે ભાજપના કાર્યકરોએ દાવો કરી રહ્યા છે કે આ ઇસમ આમ આદમી પાર્ટીના સંગઠનનો મંત્રી છે ગરીબોના અનાજનું કૌભાંડ કરતા 40 ગુણ અનાજ સાથે પકડી પાડવામાં આવ્યો છે ગરીબોનું સસ્તું અનાજનો ટેમ્પો ભરી બહાર વેચે તે પહેલાં જ ટેમ્પોને ઝડપી પાડવામાં આવ્યો છે આ સમગ્ર ઘટના અંગે કાપોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અનાજનો ટેમ્પો જપ્ત કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત